वेलकम टू द फ्यूचर एकेडमी। वी आर हियर फॉर अ बेटर फ्यूचर। लेट्स लर्न, लेट्स स्टार्ट द वीडियो। तो आज ना आ सेशन ની અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન સાયન્સ ની અંદર ખરા ખોટા જોવાના છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો આ સેશન ની અંદર આપણે ઓબ્જેક્ટિવ લઈ રહ્યા છે। જનરલી આપણે ઓબ્જેક્ટિવ ની જ વાત કરીશું, કારણ કે આ વખતે જે બોર્ડ ની એક્ઝામ છે એમાં ઓબ્જેક્ટિવ પર વધારે ભાર આપવામાં આવશે। એ રીઝન થી આપણે તમારા ઓબ્જેક્ટિવ ની લર્ન કરાવી રહ્યા છીએ। वीडियो एंड સુધી જોજો। વિડિયો ગમે તો પ્લીઝ પ્રેસ લાઈક બટન અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓલ નોટિફિકેશન ને ક્લિક જરૂરથી કરજો। તો ચલો શરૂ કરીએ આજનું સેશન। નંબર 1 છે અહીંયા આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે કે નહીં, ઇટ ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ। તો એ વિધાન ખોટું છે, ઓકે, નથી મેળવી શકાતું। નંબર 2 છે કોઈપણ પ્રકારના અરીસા માટે પરાવર્તન નિયમો પડાય છે, ઇટ ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ। કોઈપણ પ્રકારના અરીસા માટે પરાવર્તનના નિયમો પડાય છે, તો હા, ઇટ ઇઝ અ ટ્રુ। આ સેન્ટેન્સ, આ વિધાન સાચું છે। ધેન નંબર 3 છે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે, તો ઇટ ઇઝ અ ટ્રુ। આ વાત સાચી છે, આ વિધાન સાચું છે, ઓકે। ધેન નંબર 4 છે પાણી કરતા હવા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે। પાણી કરતા હવા વધારે ઘટ માધ્યમ છે, તો ના, ઇટ ઇઝ અ ફોલ્સ। આ વિધાન ખોટું છે। નેક્સ્ટ અહીંયા છે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તેનો વેગ ઘટે છે। આ સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન છે પરાવર્તનના નિયમો ખરબચડી અને અનિયમિત સપાટીને લાગુ પાડી શકાય નહીં। શું લખેલું છે કે પરાવર્તનના નિયમો ખરબચડી અને અનિયમિત સપાટીને લાગુ પાડી શકાય નહીં। આ વિધાન સાચું છે કે ખોટું? તો આવશે ખોટું છે, આ વિધાન ખોટું છે। નેક્સ્ટ અહીંયા આપણે જોઈ લઈએ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછા 4 કિરણોની જરૂર પડે છે, ઇટ ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ। તો ઇટ ઇઝ અ ફોલ્સ, આ વિધાન પણ ખોટું છે। ઓછામાં ઓછા 4 કિરણોની જરૂર પડતી નથી। લેન્સનો પાવર માપવા માટે, જે લેન્સ હોય છે એનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ ડાયોપ્ટર મીટર છે, ઇટ ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ। તો આ વિધાન સાચું છે, એ ડાયોપ્ટર મીટર કહેવાય છે, ઓકે। નેક્સ્ટ છે અંતર્ગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે। ફરીથી વાંચું છું, અંતર્ગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે, ઇટ ઇઝ અ ફોલ્સ, ઓકે। ધેન નેક્સ્ટ અહીંયા છે જે માધ્યમની દળ ઘનતા વધુ હોય છે, લખ્યું છે કે જે માધ્યમની દળ ઘનતા વધુ હોય છે તે હંમેશા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ હોય છે, ઇટ ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ। સો ઇટ ઇઝ અ ફોલ્સ। નેક્સ્ટ છે મેગ્નિફાઇંગ કાચ તરીકે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, મેગ્નિફાઇંગ કાચ તરીકે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, ઇટ ઇઝ અ ટ્રુ, આ વિધાન સાચું છે। નેક્સ્ટ અહીંયા છે કાચના પાતળા લેન્સનો મધ્ય ભાગ કાચના લંબઘન સ્લેબની માફક વર્તે છે, ઇટ ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ। ઇટ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ, આ વિધાન સાચું છે, ઓકે। તો આટલા હતા તમારા કયા વિધાન ખરા છે અને કયા વિધાન ખોટા છે તે જણાવો। તો આપણે તેના આન્સર્સ અહીંયા ક્લિક કરી દઈએ છીએ તમને। હવે તમારા માટે આવા નવા નવા ઓબ્જેક્ટિવ ના વિડીયોઝ લઈને આવશું, જેના કારણે તમારું ઓબ્જેક્ટિવ બધું લર્ન થઈ જશે। જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પ્રેસ ધ લાઈક બટન, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઓલ નોટિફિકેશન ક્લિક જરૂરથી કરજો। થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ, ટેક કેર, બાય।